संपत्ति ना दान करिया, मुस्लिम बादशाह हतो पर सभामां संभळावी दीधुं, बादशाह एटले पाशा, આખો શાહ તો મારી જૈન આલમ કહેવાય, અમે શાહ છીએ, તમે તો પાશા કહેવાઓ, અને ત્યારે ઓલો મુસ્લિમ પાશા કહી દે, મોગલ સમ્રાટ કહી દે, જો ખરેખર તમે સાચા શાહ હો ને, અને અમે પાશા, પાશા એટલે શાહનો ચોથો ભાગ, તમે તો ચોથા ભાગે છો, શાહ આલમ અમારી વાણિયાઓ છે, સાચા શાહ છે, અને ઓલો કહી દે કે જો અમે પાશા કહેવાતા હોઈએ ને, ચેલેન્જ આપું છું તમને, આખા ગુજરાતને એક વર્ષ સુધી જમાડો, જાઓ, માની રહીશ તમને, તો તમે ખરા શાહ, બાકી છે ના શાહ, તમે આખા ગુજરાતને જમાડો. સંઘની અંદર ખાલી એક સામી વાત કરે, આપણા ફેફા પાડી જતા હોય, ઓલું શાહ આલમ ઉપર આપત્તિ આવી ગઈ, મુસ્લિમ મોગલ સમ્રાટે કહી દીધું કે જાઓ આખા ગુજરાતને અઢારે કોમને એક વર્ષ સુધી તમે જમાડીને દેખાડો ને, તો હું તમને કીધું તમે શાહ ને પાશા. માર મૂંઝવણમાં હું કહી ગયા, ટીપ કરવાની શરૂઆત કરી, લખો ભાઈ એક દિવસ મારો લખો, બીજો કોઈ એક દિવસ મારો લખો, ત્રીજો કોઈ એક દિવસ મારો, એક 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 દિવસ કરતાં કરતાં મહિનો તો માંડ માંડ પૂરો થયો, 12 મહિના પૂરા કરવાના, આખા ગુજરાતની 12 કોમને 18 કોમને જમાડવાની પ્રેરણાઓ કરી કરીને, ઘોંચાઓ મારી મારીને 4 મહિના સુધી પહોંચ્યા. હવે તો નગરમાં પૂરું થઈ ગયું, કોઈની તાકાત નથી આનાથી વધારે જમાડી શકે, ચલો એક કામ કરીએ, અમદાવાદથી બહાર નીકળીએ, બીજા શહેરોમાં જઈએ, ત્યાંથી ટીપ કરીએ, પણ એક વર્ષ સુધી આપણે ગુજરાતને જમાડીને રાજાને દેખાડી દઉં છે કે સાચા સાતો અમે છીએ. અને મહાજન નીકળ્યું છે બીજા ગામ જવા માટે. એક ગામથી બીજા ગામ જતા જતા રસ્તામાં નાના 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 ટાઉન આવતા હોય, ત્યાં ખેમો દેદરાણી નામનો શ્રાવક રહે, એને સમાચાર મળ્યા કે રાજનગરનું મહાજન જઈ રહ્યું છે, મહાજનના પગલા મારા ઘરે ક્યાંથી થાય, તો કાચેરે ભગવાનના પગલા કરાવો તો તમને જે આનંદ થતો હોય ને, એ ખેમો દેદરાણી જમાનાનો હતો, રાજનગરનું મહાજન મારા ઘરે પધારે, અને ખેમો દેદરાણી રસ્તા ઉપર જઈને ઉભો રહી ગયો, અંદર આવું જ પડશે, નથી અમારી પાસે સમય નથી, નહીં તમારે આવું જ પડશે. પહેલા બે હાથ જોડીને વિનંતી કરીને કહું છું, તું મને જવા દે, અમે બહુ મોટી જવાબદારી લઈને બેઠેલા છીએ, માથે ભયંકર ટેન્શન છે, શું ટેન્શન રહે તમે કરો, અમદાવાદનું મહાજનને ટેન્શન હોય, આખું અમદાવાદ જેના ઉપર ચાલતું હોય મહાજન ટેન્શન હોય, ટેન્શનમાં ખરેખર આવેલા છે, તું અત્યારે મારો સમય નહીં બગાડ, તું અમને આગળ જવા દે, પણ ખેમો દેદરાણી અડી ગયો, મારા ઘરે પગ નહીં મૂકો, ત્યાં સુધી તમને બહાર નહીં જવા, આ ગામને તમે ક્રોસ નહીં કરી શકો, તમારે આવું જ પડશે, અહીંયા સુઈ જઈ, મારા પર પગ મૂકીને જવું હોય તો જાઓ, પણ એનાથી આગળ હું તમને જવા નહીં દઉં. અને મહાજનને થયું કે ખોટો ચર્ચા કરવામાં ટાઈમ બગાડવો, એના બદલે એના ઘરે જઈ આવીએ, ઓછામાં પૂરું થાય. મહાજન ગયું એના ઘરે, દૂધ લો, કેસરિયા દૂધ વપરાયું, બોલો તેનું છે ટેન્શન. મહાજન નજર નાખે છે, ઝૂંપડી જેવું ઘર છે, ધોતીનીમાં 4 કાણા છે, કપડાં મેળા છે, અને હા આપણને પૂછે તું ટેન્શન લઈને ફરો છો, ભલા માણસ મહેલોના મહેલો લઈને બેઠેલા, અમે જે કામ પૂરું ના કરી શક્યા, આ નાનકડા ગામડામાં રહેલો રહો, ઈટની અંદર ઘરની અંદર નથી, ચૂનાના ઠેકાણા નથી, કલરના ઠેકાણા, 4 જગ્યાએ તો ગાબડાઓ પડી ગયેલા છે, જેના પોતાના કપડાના ઠેકાણા ન હોય, ઘરના ઠેકાણા ન હોય, રાત રચેલું જેની પાસે ન હોય, તું અમારું શું ટેન્શન હોય, નહીં મને કહો તો ખરા શું ટેન્શન છે, ભલે તમારી પાસે હાથી છે, તમે લોકો હાથી છો, તમે હાથીથી જે પાણી નાખી શકો છો, પણ હું ખાલી ચકલી તો છું, નાનકડી ચકલી છું, એક ટીપું તો પાણી આપી શકે, મને કોને કે તમને શું શું આપત્તિ આવી, તમે અમદાવાદનું મહાજન ટેન્શનમાં આવી જાય એટલે કેટલી મોટી વાત થઈ ગઈ, તમે મને ખાલી જણાવો. અને ત્યારે મહાજન એવું કહે છે, મોગલ સમ્રાટની સાથે બહેસમાં ઉતરી ગયા, એ પાશાને આપણે શાહ ચેલેન્જ આપી દીધી, આખા અમદાવાદને જમાડવાનું છે, કેટલા દિવસ સુધી, 365 12 મહિના, શું વાત કરો, કેટલા ને આખા અમદાવાદને 18 કોમને કેટલા મહિના પૂરા થયા તમારા, તારે કેટલા લખવા બોલને, નહીં તમારે કેટલા મહિના પૂરા થયા એની વાત કરો, 4 મહિના પૂરા થયા, લખો મારું કેટલો તમારો પા ભાગ લખીએ એક દિવસમાં, નહીં થોડું વધારે, અડધો ભાગ લખીએ, તમે તમે કંજુફાઈ નહીં કરો, આ ખેમો દેદરાણી છે, પ્રભુના શાસનને પામેલો છે, અવસર આવેલો તો પોતાનું માથું વધારી દેવા માટે તૈયાર છે, આ સંપત્તિ તો સૂચિત છે, લખો એક દિવસ લખું, નહીં વધારે લખો, વધારે લખો. અને ખેમો દેદરાણી કહે છે કે 2-4 દિવસની વાત કરવાની હોય, જ્યારે શાહ આલમ ઉપર આપત્તિ આવી ગયું હોય, પ્રભુના નામ ઉપર આપત્તિ આવી ગયેલી હોય ને, આ ખેમો દેદરાણીને 8 મહિના લખી નાખો, સંપત્તિના દાન કરી દીધા, ઓછાવા ભલે ગામડામાં રહું છું, ભલે ધોતીમાં 4 કાણા છે, પણ આ કરકસર કરી કરીને જે સંપત્તિ બચાવેલી છે ને, એ નવી ધોતી બતાવવા માટે નથી બતાવેલી, જ્યારે શાસન ઉપર આપત્તિ આવી હોય ને, આપત્તિ આવે ત્યારે સંપત્તિ કામ લાગે, માટે મેં કરકસર કરેલી છે, આવો મારા દરવાજા ખોલો ને, ભોયનામાં ખેમો દેદરાણી રહી ગયો, સોનાના રત્નોના હીરોના ઝવેરાતના ઢગલાઓ પડેલા છે, આમાંથી જેટલું ધન જોઈએ ને, આ ચાવીનો જુડો આપ્યો તમને, આ સંપત્તિ બધી તમને જોઈ આપી દીધી, જુડો લઈને આવવાનું, મને પૂછવા નહીં, ઘરે પૂછવા નહીં, ચાવી ખોલીને આમાંથી જેટલી સંપત્તિ જોઈતી હોય ને, સંપત્તિ તમારે લઈ જવાની, પણ મારા શાસનની ધજા કાને
પતાકાઓ ક્યારે નીચે ના પડવી જોઈએ. મુગલ આવીને આપણને કહી જતો હોય, ખરા સા હોય તો જમાડીને દેખાડો. મુગલ સમ્રાટને જઈને ગયા હશો, 12 મહિના નહીં, અમારા પ્રભુના શાસનના શ્રાવકો એવું જીવન ન્યોછાવર કરવા માટે તૈયાર છે, તું ચેલેન્જ આપશે ને, 12 વર્ષ સુધી અમે આખા ગુજરાતને જમાડીશું, તાકાત હતો તું ચેલેન્જ આપ, જમાડવા માટે અમે તૈયાર બેઠા છે. એક ખેમો દેદરાણી ગામડાનો નીકળ્યો, સંપત્તિના દાન કરી દીધા. ઇતિહાસ બોલે છે ત્યારે બાદશાહે પોતાનો મુગટ ઉતારીને કીધું, હું પાસા છું, ખરા સા તમે લોકો છો. ત્યારે આ શાહ સરનેમ આપણા સુધી આવેલું છે, સંપત્તિના દાન કરેલા છે.